એક સૂક્ષ્મ કાય વિષાણુ પ્રવેશ્યું અને એને આપણે કોરોનાના નામથી ઓળખ્યું પ્રશ્ન એ થતો હતો કે લાઈફ આફ્ટર કોરોના અલગ હશે કે ના હતી તેવી જ હશે મારી તમારી ને આપણી જિંદગી ઘણું ખરું તો આપણે જેસે થેના માણસો રહ્યા છીએ આપણને મેલ કરવત મોચીના મોચીમાં જ રસ પડ્યો છે પરંતુ કોરોના મહામારીએ આપણને થંભાવી દઈને એવા હચમચાવી નાખ્યા કે કોરોનાની વિદાય પછી આપણે સાવ જ હતા તેવા ને તેવા રહીશું તો આપણને ખોટનો ધંધો થશે કુદરતના કરિશ્માનો કારમો અનુભવ મેળવ્યા પછી જો આપણે રોખડ જ રહીશું તો હવે કુદરત આપણને કોળિયો કરી જશે નક્કી એથી ઉલટું બહુ મોટી તક મળી આપણને જીવનના બદલાવની જીવનને પરમાનંદથી માણવાની અને લોકડાઉનમાં આપણે તેનું રિહર્સલ પણ કર્યું હતું યાદ હશે સૌને અને એટલે મારી લાઈફ ડ્યુરિંગ લોકડાઉન એ વોર્મિંગ અપ સેશન ગણીને લાઈફ આફ્ટર કોરોના થઈ જવી જોઈએ સ્વસ્થ પછી ગૃહસ્થ અને પછી પ્રશસ્ત આ ત્રણ પગલાંને વ્યાપક બનાવવાના અને એ નેવું દિવસમાં ઘરમાં જે કર્યું હતું તેને યાદ કરી કરતા રહેવાનું તેને નહીં છોડવાનું એ કોરોના પછીના જીવન માટે અતિ આવશ્યક છે આપણે એવું કરીએ છીએ ઘરમાં રહેવું પતિ પત્ની સંતાનો મા બાપ સાથે રહેવું ઘરમાં સહભાગી થવું સાથે બેસીને ગીતો ગાવા ગેમ રમવી યોગાભ્યાસ કરવો વરાળનો નાશ લેવો લીંબુ નાખેલ ઉકાળો પીવો અને દૂર રહીને સાથે રહેવું શરૂ શરૂમાં ક્યાં ગમ્યું હતું પણ પછી તે રૂટિનમાં આનંદ આવવા લાગ્યો હતો કે નહીં બસ આ રૂટીનને શક્ય તેટલો જાળવી રાખવા પ્રયત્ન કરીએ એવી પ્રતિજ્ઞા કોરોના પછીના કાળ માટે વિશ્વ પ્રતિજ્ઞા બની રહી છે અને બની રહેવી જોઈએ બહાર જઈએ કે બહાર ખાઈએ એને જ લક્ઝરી કહેવાય એવું નથી તેવી આપણી સમજ વિકસી હતી યાદ છે ને બાળકોએ મા બાપને જાણ્યા ઓળખ્યા નાણ્યા મા બાપ શીખ્યા કે સંતાનોની હાજરીમાં પ્રેમ વિકસે છે મોબાઈલને ટીવીને મનોરંજનના માધ્યમો સાથે માણવાની કોઈ ઓર જ મજા છે ટેકનોલોજી દુશ્મન નથી જો યથાર્થ ઉપયોગ કરતા આવડે તો મોબાઈલ લર્નિંગ ટૂલ છે અને તે શિક્ષણનો આધાર બની શકે છે એટલે તેને તરછોડીને નહીં પણ પુખ્ત સમજથી હું વાપરીશ અને ઘરના સાવ સાથે રહી એમ વાપરતા શીખશું મારા બાળકો માનસિક રીતે મજબૂત બને તેની મારે હવે વિશેષ કાળજી લેવાની છે અત્યાર સુધી વાત થતી તો વડીલ તરીકે હું તરત જ વાત બદલાવી નાખતો પણ હવે મારે જ મારા સંતાનોને સમજાવન થયું છે કે મૃત્યુ પણ મંગળ છે અને તે આવશે જ કારણ આપણે મૃત્યુને આપણી શરીરમાં લઠાર મારતું જોયું મહામારીમાં વધુ જીવ તો ભયથી ગયા સ્વામી વિવેકાનંદ અભયની વાત કરે તે હવે મારા કુટુંબના દાદા દાદી થી લઈને નાના દીકરા દીકરીને ગળે ઉતરાવવાનું કાર્ય મારું છે જે જન્મે છે તે અવશ્ય મરે છે એ હકીકતનો આત્મબળ સાથે સ્વીકાર કરતા આપણે લોકોએ હવે શીખી લેવું પડશે કઠોપનિષદની નજીકતાની કહાની ઘરમાં જાહેરમાં ચર્ચવી પડશે મારું તારું આપણું બોલવાને બદલે સૌનું સહુનું સર્વનું સકલ વિશ્વનું એમ કહેતા અને અનુભવતા થવાનું હવે આવશ્યક બન્યું છે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી એ ઉમાશંકરભાઈની ફિલસૂફી હવે આપણે આત્મસાત કરી સૌને સ્વીકારતા કરવાની જવાબદારી લેવી પડશે ભગવદ્ ગીતાના બે શબ્દો મારી લાઈફ આફ્ટર કોરોનાના આધારસ્તંભો બની રહેવા જોઈએ એક સ્વધર્માચરણ અને બે સર્વ ઈશ્વરાર્પણ મારે હવે પળેપળ યાદ રાખવાનું છે કે હું પૃથ્વી પર આવ્યો ત્યારે મને નિયત હોમવર્ક આપીને મોકલ્યો છે તે મારું સ્વધર્માચરણ અને તે પૂર્ણ કરતા જે કંઈ તેમાં હું નિમિત્ત માત્ર છું માટે સઘળું પરમ તત્વને અર્પણ મહામારી મોકલનારની અપેક્ષા આપણી પાસે આટલી જ છે એ અપેક્ષા સંતોષીશું તો હજુ આવતી રહેનારી નાની મોટી મહામારીને સુસ્વાગતમ કહેવા જેટલો આત્મવિશ્વાસ હૈયે ભરેલો રહેશે એ ચોક્કસ છે सहारा